नमस्कार विद्यार्थी मित्रों, रमेश बांभणिया स्वागत करू छू आपनु। आपणे आगळनो लेक्चर 4 एमां आपणे छेले नाइट्रोजननो समूहना अन्य तत्वोथी अलग पड़वू एना गुणधर्म विषे आपणे अभ्यास कर्यो। हवे आ लेक्चरनी अंदर आपणे रासायणिक प्रक्रियाओमां रासायणिक गुणधर्मनी अंदर पहेलो गुणधर्म जोशुं के भाई समूह 15 ना तत्व ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા એટલે કે હાઇડ્રાઇડ બનાવે। તો સમૂહ 15 ના તત્વોને હાઇડ્રાઇડ વિશે આપણે અભ્યાસ કરીએ તો પહેલો રાસાયણિક ગુણધર્મ કે સમૂહ 15 ના ના તત્વોના હાઇડ્રાઇડ ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો। નીટ ની પરીક્ષા કે ગુજકેટ ની કે જી ની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક અને એક પ્રશ્ન આમાંથી નીટ માં પૂછાઈ ગયેલો પણ છે જે આપણે છેલ્લે જોઈશું। તો આપણે જોયું કે સમૂહ 15 ના તત્વો સામાન્ય રીતે 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, એટલે કે સમૂહ 15 ના તત્વો MH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે। કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે? MH3 પ્રકારના હાઇડ્રાઇડ। એનું બંધારણ આપણે જોઈએ તો એનું બંધારણ છે કંઈક આવા પ્રકારનું છે, AB3E પ્રકારનું બંધારણ છે। જે તમે ધોરણ 11 ની અંદર રાસાયણિક બંધારણની અંદર ભણ્યા છો કે ભાઈ A એટલે મધ્યસ્થ પરમાણુ, બી એટલે છેડાના પરમાણુ અને ઈ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। એનું આપણે બંધારણ દોરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે। તો બંધારણની અંદર અહી એમ એટલે કે સમૂહ 15 ના તત્વો, જ્યાં એમ બરાબર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ। તો અહીં હાઇડ્રોજન કેટલા છે? તો કે 3 હાઇડ્રોજન છે। આ એક હાઇડ્રોજન પરમાણુ, અહીંયા બીજો હાઇડ્રોજન પરમાણુ, અહીંયા ત્રીજો હાઇડ્રોજન પરમાણુ અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। આ એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને બે, આ 5। એટલે કે સમૂહ 15 ના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈએ ભાઈ S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P પ્રકારની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 5 ઇલેક્ટ્રોન છે E જોવા મળે। તો એનું બંધારણ તમે જોવો તો મિત્રો, તમે જોવો તો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ પિરામિડલ આકારનું બંધારણ ધરાવે છે। કઈ આકારનું બંધારણ ધરાવશે? તો કે પિરામિડલ આકારનું બંધારણ સમૂહ 15 ના તત્વના હાઇડ્રાઇડ ધરાવે છે। તો કે એમાં બંધારણ કયા પ્રકારનું? તો કે પિરામિડલ પ્રકાર આકાર ધરાવે છે। કયો આકાર? પિરામિડલ। એમાં સંકરણ કયું થાય? તો કે આપણે જોઈ શકીએ સંકરણની અંદર કે ભાઈ બંધકારક જોડ કેટલી છે? તો કે બંધકારક જોડ 3 છે, આ 1, આ 2 અને આ 3। એટલે કે બંધકારક જોડ કેટલી છે? તો કે 3। અને અબંધકારક જોડ કેટલી છે? તો કે 1। અબંધકારક જોડ તો કે 1। એટલે કે કુલ જોડ કેટલી થઈ? તો કે 4। તો હવે તમે એનું સંકરણ જુઓ તો સંકરણની અંદર એક જોડ S કક્ષકમાં આવશે અને વધી કેટલી? 4 માંથી એક જોડ જાય એટલે 3 જોડ। તો એ 3 જોડ છે એ કઈ કક્ષકમાં આવશે? P કક્ષકમાં। એટલે કે મિત્રો, આમ સૌ 15 ના તત્વો છે SP3 પ્રકારનું સંકરણ ધરાવે છે। આગળ આપણે એની વાત કરીએ કે ભાઈ કયા કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે? તો કે નાઇટ્રોજન NH3, ફોસ્ફરસ PH3। એવી રીતના સમૂહ 15 ના તત્વોના હાઇડ્રાઇડ ના આપણે નામ લખીએ તો
मित्रों खास अगत्यनी वात छे आ बधा ज हाइड्राइड जे बनावे ई एना गुणधर्म पहेला आपणे जोईए। गुणधर्म तो के बधा ज स्वभावे बेसिक स्वभाव धरावे। शा माटे बेसिक स्वभाव धरावे? तो के जो बधा ज हाइड्राइड नु तमे बंधारण जो तो आ रीतनुं होय छे, એટલે કે બધા જ હાઇડ્રેટ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ની એક જોડ જોવા મળે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન જોવા મળે જે અન્ય પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે જેને લુઈસ બેઝ કહેવાય, જે આપણે આગળ સંતુલન ચેપ્ટરની અંદર શીખ્યા કે ભાઈ કહી શકીએ કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે दान करी लुईस बेज तरीके वर्ते छे। એટલે માટે તે કેવો સ્વભાવ ધરાવે? બેઝિક। પછી બેઝિકતાનો ક્રમ છે આપણે પછી જોઈએ, પણ ટૂંકમાં એનો ગુણધર્મ ખાસ અગત્યનો, અને બીજો એક ખાસ અગત્યનો ગુણધર્મ એ છે કે સમૂહ 15 ના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે એ હાઇડ્રાઇડ મુખ્યત્વે મોટા ભાગે વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે, અને બધા જ ઝેરી સ્વભાવ ધરાવે અને ખરાબ એટલે કે ટૂંકમાં વાસ ઉત્પન્ન કરે। કે બધા જ હાઇડ્રાઇડ વાયુ અવસ્થા હોય, ઝેરી સ્વભાવ ધરાવે અને વાસ ઉત્પન્ન કરે। તો આ એના સામાન્ય ગુણધર્મ છે કે જેમાંથી ગુસ્કેટની અંદર પ્રશ્ન પૂછી શકે કે ભાઈ શા માટે એમોનિયા સે લુઈસ બેઝ તરીકે વર્તે। તો કે આપણે કહી શકીએ કે ભાઈ એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે તેનું દાન કરે, એટલે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે, અને લુઈસ બેઝ છે એ લુઈસ એસિડ સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે। મિત્રો આ બોર્ડ વર્ક તમારે લખવું હોય તો આનું સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો। હવે આપણે આગળ જોઈએ કે ભાઈ કયા કયા પ્રકારના એ હાઇડ્રેટ બનાવે। તો સમૂહ 15 ના તત્વોના હાઇડ્રેટ આપણે અહીં ડિટેલમાં લઈએ તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે ભાઈ MH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે। કયા પ્રકારના બનાવે? તો કે MH3। તો એમાં આપણે નાઇટ્રોજન એટલે કે પહેલું તત્વ જોઈ લઈએ કે ભાઈ NH3, બીજું PH3, ત્રીજું ASH3, ચોથું SBH3 અને પાંચમું BIH3। તો આ પ્રકારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે એ તેના હાઇડ્રેટ બનાવે છે। એને આપણે નામ લખીએ બધા જ હાઇડ્રેટના ખૂબ અગત્યના નામ। તો એમાં પહેલું તમે બધા જાણતા હશો કે ભાઈ પહેલું જે છે એને શું કહેવાય? તો કે એમોનિયા। બીજું છે એને કહેવાય ફોસ્ફીન। આ બંને હાઇડ્રેટ છે એ આપણે આગળ નાઇટ્રોજન અને ફોસ્ફરસના સંયોજન જ્યારે જોઈશું ત્યારે એ ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરીશું। ત્યારબાદ આર્સેનિક હાઇડ્રેટને શું કહીશું? તો કે આર્સિન। એન્ટીમની હાઇડ્રેટને શું કહીશું? તો કે એન્ટી મોનાઇટ। અને બિસ્મથ હાઇડ્રેટ ને આપણે શું કહેશું? તો કે બિસ્મુથાઇન। તો આ પ્રકારના હાઇડ્રેટ અને નામ છે ખાસ અગત્યના। હવે આપણે એના ગુણધર્મ જોઈએ
કયા કયા ગુણધર્મો આપણે જોવાના છે? તો કે ઘણા બધા ગુણધર્મો જોવાના છે. એક એક આપણે વાત કરીએ. પહેલી આપણે બંધ લંબાઈની વાત કરીએ કે ભાઈ આ બધા જ હાઇડ્રેટ તમે અહીંયા જુઓ તો સમૂહમાં ક્રમમાં લખેલા છે. મેં તો હવે આના જે ગુણધર્મો જોવાના છે આપણે બધા જ ક્રમ એ ખૂબ જ અગત્યના પરીક્ષામાં આઈએમપી પ્રશ્ન નીટ અને જી અને ગુજકેટ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન. તો આમાં પહેલા વાત આપણે કરીએ બંધ લંબાઈ. બંધ લંબાઈ મિત્રો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ. આપણે આગળ ભણ્યા કે વિદ્યુત ઋણતા ઘટતી જાય અને વિદ્યુત ઋણતા ઘટતી જાય બંધ લંબાઈ પણ વધે. બંધ લંબાઈ ઘટતી નથી એટલે કે બંધ લંબાઈ વધે. તો આપણે કહી શકીએ કે ભાઈ એમોનિયામાં બંધ લંબાઈ છે એ કેવી છે? ખૂબ નાની, ખૂબ ટૂંકી. બિસ્મથ હાઇડ્રાઇડની બંધ લંબાઈ કેવી છે? તો કે ખૂબ મોટી હશે. તો હવે જુઓ આની બંધ લંબાઈ ખૂબ મોટી છે. બિસ્મથ હાઇડ્રાઇડની બંધ લંબાઈ ખૂબ મોટી છે, એમોનિયાની બંધ લંબાઈ નાની છે. તો સ્વાભાવિક છે કે મોટી બંધ લંબાઈને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે, નાની બંધ લંબાઈને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. એટલે કે બિસ્મથ હાઇડ્રાઇડ ને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. એ જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કઈ ઉર્જા કહીશું આપણે? તો કે બંધ વિયોજન એન્થાલ્પી. તો આપણે એમ પણ કહી શકીએ બીજી વાત આપણે બીજો ગુણધર્મ આપણને મળ્યો આના પરથી બંધ લંબાઈ પરથી કયો ગુણધર્મ? તો કે બંધ વિયોજન એન્થાલ્પી. તો કે બંધ વિયોજન એન્થાલ્પી આની ખૂબ ઓછી છે, આની ખૂબ વધુ છે. કારણ કે બંધ લંબાઈ ટૂંકી છે, જેમ બંધ લંબાઈ ટૂંકી હોય એમ બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોય. એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. હવે જો આની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ વધુ હોય, આની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઓછી હોય તો આને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. એટલે કે આ સૌથી વધુ સ્થાયી શું? એમોનિયા સૌથી વધુ સ્થાયી છે, જ્યારે બિસ્મથ હાઇડ્રાઇડ બિસ્મથાઇડની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઓછી હોવાથી તે ઓછો સ્થાયી છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કે હાઇડ્રાઇડની સ્થાયીતા પણ કેવી થાય? ઘટે. એટલે કે હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે. ઉષ્મીય સ્થાયીતા પણ તમે કહી શકો કે ઉષ્મીય સ્થિરતા પણ કહી શકાય. એટલે કે સ્થાયીતા ઘટે. તો હવે એમોનિયા ખૂબ વધુ સ્થાયી છે, બિસ્મથ હાઇડ્રાઇડ ખૂબ ઓછો સ્થાયી છે. તો હવે મેં મિત્રો એ કહ્યું કે બિસ્મથ હાઇડ્રાઇડમાંથી ઝડપથી હાઇડ્રોજન દૂર થશે અને એમોનિયામાંથી હાઇડ્રોજન ઝડપથી દૂર થશે નહીં. હું કામ કારણ કે ખૂબ વધુ સ્થાયી છે એટલે બિસ્મથ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રોજન ઝડપથી છૂટો પડે એટલે ઝડપથી બીજાનામાં ઉમેરાય એટલે કે બીજાનું સૌથી વધુ એને શું કર્યું કહેવાય? તો કે રિડક્શન. હવે જો બિસ્મથ હાઇડ્રાઇડ રિડક્શન કરતો હોય તો એને રિડક્શન કરતા કહેવાય. શું કહેવાય? એને રિડક્શન કરતા. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બિસ્મથ હાઇડ્રાઇડ છે તેમાંથી ઝડપથી ઝડપી હાઇડ્રોજન છૂટો પડે. હું કામ કારણ કે ખૂબ ઓછો સ્થાયી છે. જ્યારે એમોનિયામાં ઝડપથી હાઇડ્રોજન દૂર થતો નથી એટલે બિસ્મથ હાઇડ્રાઇડ છે એ બીજાનું ખૂબ વધુ રિડક્શન કરે એવું કહી શકાય. એટલે કે એનું ખૂબ વધુ ઓક્સિડેશન થયું. હવે એનું ખૂબ વધુ ઓક્સિડેશન થતું હોય તો એ પ્રબળ રિડક્શન કરતા છે. હવે એની સાપેક્ષે એના કરતા વિરુદ્ધ કે ભાઈ ઝડપથી હાઇડ્રોજન મુક્ત કરતો નથી એટલે બીજાનું વધુ રિડક્શન કરી શકશે નહીં એટલે પોતાનું ઓક્સિડેશન કેવું થશે? ખૂબ ઓછું. એટલે એમોનિયા છે એ નિર્બળ અથવા તો મંદ રિડક્શન કરતા છે એવું કહી શકાય. તો અહીં આપણે એવું લખી શકીએ કે બિસ્મથ હાઇડ્રાઇડ પ્રબળ
रिडक्शन करता है जारे एमोनिया मंद रिडक्शन करता है। तो हम अपने कही सकते भाई एमोनिया ओसो रिडक्शन करता है, बिस्मथ हाइड्राइड वधु रिडक्शन करता है। तो समूह में ऊपर थी नीचे जाओ एटले रिडक्शन करता ना गुणधर्म केवो थाय तो के वधे। तो अहीं आपणे लखी शकीए के रिडक्शन करता गुणधर्म वधे। खास अगत्यनी वात मित्रों के रिडक्शन करता गुणधर्म वधे। हवे बीजी वात के भाई एमोनिया ने तमे पानी में उमेरो एटले NH3 + H2O एटले तमने बेसिक द्रावण मळशे NH4OH एमोनियम हाइड्रोक्साइड। એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે બેઝિકતા પણ ઘટે, બેઝિક વલણ ઘટે। એટલે આપણે બીજો એક ગુણધર્મ કહી શકીએ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડની બેઝિકતા ઘટે। એટલે કે એમોનિયા પ્રબળ બેસ્યું અને બિસ્મથ હાઇડ્રાઇડ છે એની સાપેક્ષે નિર્બળ બેસ્યું, એટલે કે ઓછો બેઝિક છે, એમોનિયા છે ખૂબ વધુ બેઝિક છે। ત્યારબાદ रिडक्शन करता ने विरुद्ध पण आपणे कही शकीए तो रिडक्शन करता गुणधर्म वधतो होय तो ऑक्सीडेशन करता गुणधर्म छे केवो थाय घटे। मित्रों एमोनिया प्रबल बेज होवाथी एने पाणी मां नाखो एटले द्राव्य थाय, एवुं शुं काम? कारण के एमोनिया प्रवाही अने वायु अवस्था मां प्रबल हाइड्रोजन बंध धरावे छे अने हाइड्रोजन बंध ने लीधे ई पाणी मां वधु द्राव्य छे। જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જાવ એટલે દ્રાવ્યતા ઘટે, એટલે કે દ્રાવ્યતા ઘટે। કારણ કે NH3 છે એ સૌથી વધુ દ્રાવ્ય છે, હું કામ? તો કે આપણે બધા જ જાણીએ કે તે હાઇડ્રોજન બંધ બનાવે, કઈ અવસ્થામાં? તો કે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં। પછીનો એક ખાસ મુદ્દો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ। તો કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ આપણે, અને આપણે સ્ટીબાઇન પણ કહી શકીએ, સ્ટીબાઇન ખાસ અગત્યનું નામ। તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એટલે ક્રમશઃ વધે, પણ એમાં એમોનિયા અપવાદ છે। એમોનિયા કેવો છે? અપવાદ, કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે, પરંતુ અહીં એમોનિયા અપવાદ છે। એમોનિયાના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ફોસ્ફીન કરતા વધુ હોય। શું કામ વધુ હોય? મિત્રો ખાસ અગત્યનો નીટ માટેનો પ્રશ્ન છે, તમારી ટેક્સ્ટબુકમાં કોયડો પણ છે કે ભાઈ એમોનિયા કરતા ફોસ્ફિનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઓછા છે, અથવા તો ફોસ્ફિન કરતા એમોનિયાના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધુ છે, સાથી? તો એ પ્રશ્ન આપણે જોઈએ તો કહી શકીએ કે NH3 વાયુ અને પ્રવાહી અવસ્થામાં પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવે છે, જ્યારે ફોસ્ફીન હાઇડ્રોજન બંધ ધરાવતો નથી। માટે ફોસ્ફીન કરતા એમોનિયા એટલે કે NH3 ના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધુ હોય છે। ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો, એમોનિયાના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય। હવે મિત્રો આપણે બધા જને એકવાર ક્રમ લખી લઈએ, એટલે એકવાર તમે જોઈ લો અને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી અને પોતાની નોટબુકમાં પણ લખી શકો। ઓકે, હવે આપણે આના બધા જ ના ખૂબ જ અગત્યના પરીક્ષામાં પૂછાય એવા ક્રમ લખીએ। એ પેલા નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, હું તમને કહી દઉં
बोर्ड पर लखी नाखो ते तमारी नोटबुक में लखी नाखजो। नीट माटे खूबज अगत्यनो प्रश्न एक आपणे जोईए के खूब अगत्यनो प्रश्न छे एटले ध्यान आपजो तमारी नोटबुक में पण साथे लखी नाखजो के पीएच थ्री करता एनएच थ्री ना गलन बिंदु अने उत्कलन बिंदु वधु होय छे साथी। तो आ टॉपिक माथी नीट मा कोई पण रीते फेरवी अने तमने प्रश्न पूछी शके। तो आनु आपणे सोल्यूशन जोईए के आपणे जोईए भाई NH3 पछी PH3 ASH3 SBH3 अने BIH3। मित्रों NH3 जे एमोनिया छे आ एमोनिया नी अंदर वायु अने प्रवाही अवस्था मा एमोनिया वायु अने प्रवाही अवस्था मा प्रबल हाइड्रोजन बंध धरावे छे अने हाइड्रोजन बंध ने लीधे तेना गलन बिंदु अने उत्कलन बिंदु पीएच थ्री एटले के फॉस्फीन करता वधु होय। आनी अंदर शुं थाय तो कि आनी अंदर पण कंईक बळ रहेलू छे आकर्षण रहेलू छे जेमां हाइड्रोजन बंध छे एम आमां पण कंईक बंध रहेला छे। कया बंध रहेला छे तो कि आ बधाज नी अंदर वांडर वाल्स आकर्षण बळ होय छे એમાં હાઇડ્રોજન બંધ હોતો નથી। કયો બળ હોય કયો બંધ હોય તો કે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ હોય। હવે જેમ જેમ પરમાણુનું કદ વધે મધ્યસ્થ પરમાણુનું કદ જેમ જેમ વધે એમ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ પણ વધે અને વાન્ડર વાલ્સ આકર્ષણ બળ વધવાને લીધે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા થાય વધે। તો અહીંયા આપણે લખી શકીએ કે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ વધે પણ ક્યારે તો કે પરમાણુના કદ વધે તેમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધવાને લીધે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે। તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન નીટ માટે। તો આનો આપણે ક્રમ છે એ અહીં લખી શકીએ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટે સેમ ક્રમ થશે સરખો ક્રમ થશે કે ભાઈ NH3 PH3। હવે NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ PH3 કરતા કેવું છે વધુ। ત્યારબાદ પાછો ક્રમ શું કેવું થાય વધે હું કામ કારણ કે કદના વધારા સાથે આકર્ષણ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે અને તેથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા થાય વધે। તો ફોસ્ફીન કરતા આર્સીન નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ એની કરતા સ્ટીબાઇન નું વધુ અને સૌથી વધુ બિસ્મથ હાઇડ્રાઇડ એટલે કે બિસ્મુથાઇન નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ થાય। એટલે ખાસ યાદ રાખજો મિત્ર કે અહીં એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ પીએચ થ્રી કરતા વધુ જોવા મળે। તો આ પ્રશ્ન છે આ તમારે સોલ્યુશન છે તમારી નોટબુકમાં લખવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને લખી શકો। ત્યારબાદ બીજી એક આપણે અગત્યની વાત કરીએ એ પહેલા આ બધા જ ના ક્રમ જોઈ લઈએ આપણે। તો સૌ પ્રથમ આપણે બંધ લંબાઈનો ક્રમ લેશું તો આપણે જોયું કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ હાઇડ્રાઇડની બંધ લંબાઈ વધે એટલે કે NH3 કરતા PH3માં બંધ લંબાઈ વધુ હોય એની કરતા આર્સીનમાં બંધ લંબાઈ વધુ હોય સ્ટીબાઇનમાં વધુ અને સ્ટીબાઇન કરતા બિસ્મુથાઇનની બંધ લંબાઈ છે
કેવી જોવા મળે? વધુ જોવા મળે. તો આ બંધ લંબાઈનો ક્રમ છે. ત્યારબાદ આપણે બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ લખીએ. બંધ વિયોજન એન્થાલ્પી. તો બંધ વિયોજન એન્થાલ્પી જોઈએ આપણે. ભાઈ બંધ લંબાઈના વધારા સાથે બંધ વિયોજન એન્થાલ્પી કેવી થાય? ઘટે. અને મોટી બંધ લંબાઈ છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય, અને બંધ લંબાઈ ટૂંકી છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય? વધુ હોય. એટલે કે સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી એમોનિયાની, અને પછી સમૂહમાં નીચે તરફ તમે જતા જાઓ એમ બંધ વિયોજન એન્થાલ્પી કેવી થતી જાય? ઘટતી જાય. ત્યારબાદ આપણે ઉષ્મીય સ્થિરતા અથવા તો સ્થાયીતાનો ક્રમ પણ લખી શકીએ. નંબર ત્રણ, સ્થાયીતા. તો સ્થાયીતા માટે પણ આ જ ક્રમ થશે. બેઝિકતા માટે પણ આ જ ક્રમ થશે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ હાઇડ્રેટની બેઝિકતા વધે. ત્યારબાદ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ આપણે હમણાં જોયો, અને રિડક્શન કરતા નો ક્રમ ખાસ અગત્યનો, કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અને બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઓછી હોય એટલે ઝડપથી હાઇડ્રોજન ગુમાવે અથવા તો કોઈને આપે એટલે બીજાનું ઝડપથી રિડક્શન કરે, એટલે કે પ્રબળ રિડક્શન કરતા થયો, અને એમોનિયા છે એ મંદ રિડક્શન કરતા કહેવાય. એટલે રિડક્શન કરતાનો ક્રમ આપણે લખીએ તો NH3 સૌથી ઓછો રિડક્શન કરતા નીચે તરફ જઈએ એમ રિડક્શન કરતા ગુણ વધે. ત્યારબાદ છેલ્લો ક્રમ એક લઈ લઈએ, દ્રાવ્યતા ક્રમ. આપણે જોયું ભાઈ એમોનિયા પ્રવાહી અને વાયુ અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવતું હોવાથી પાણીમાં વધુ દ્રાવ્ય છે, અને સમૂહમાં જેમ નીચે તરફ જાવ એમ દ્રાવ્યતા ઘટે, એટલે કે NH3 PH3 એનથી ઓછી આર્સિન, એનથી ઓછી સ્ટીબાઇન, અને સૌથી ઓછી બિસ્મથ હાઇડ્રાઇડ એટલે કે બિસ્મુથાઇડ. તો મિત્રો આ બધા જ ક્રમ છે, આ બંનેના ક્રમ છે એ આની સાથે સેમ થશે, એટલે તમે ખાસ યાદ રાખી અને લખી નાખજો. અને ત્યારબાદ નાની એવી છેલ્લી વાત આપણે કરી દઈએ નાઇટ્રોજન માટેની. ખૂબ અગત્યની વાત છે કે નાઇટ્રોજન છે એ ત્રણ પ્રકારના હાઇડ્રેટ બનાવે. કયા કયા ત્રણ પ્રકારના હાઇડ્રેટ બનાવે? મિત્રો આ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ નીટ ને અનુલક્ષીને જી અને ગુજકેટમાં પૂછાય એ માટે હું તમને કરાવું છું. તો કે નાઇટ્રોજન ત્રણ પ્રકારના હાઇડ્રેટ બનાવે. કયા ત્રણ પ્રકારના હાઇડ્રેટ બનાવે? તો કે એમાં પહેલું તો આપણે જોયું NH3, જેને આપણે એમોનિયા કહીએ. NH3 એટલે કે એમોનિયા. બીજું NH2 જેને આપણે કહીશું હાઇડ્રેજન. ત્રીજું N3H જેને આપણે કહીશું હાઇડ્રેજોઇક એસિડ. એટલે કે ત્રણ પ્રકારના હાઇડ્રેટ છે, એક ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા બે અને ઓક્સિડેશન અવસ્થા ત્રણ. ત્રણ પ્રકારના હાઇડ્રેટ છે આપણે બનાવે છે એમોનિયા. તો એમાં એમોનિયા અને હાઇડ્રેજન છે એ સ્વભાવ બેઝિક છે, બેઝિક સ્વભાવ. અને અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઇડ્રેજોઇક એસિડ છે, એટલે ખ્યાલ આવી ગયો હશે કે એસિડિક સ્વભાવ ધરાવે છે. હવે સમૂહ 15 ના તત્વોની બનાવટ તમારે કરવી હોય તો કઈ રીતના કરી શકો? તો કે દ્વિઅંગી
संयोजन नु जल विभाजन करी अने समूह 15 ना तत्वों छे एना हाइड्राइड मेळवी शकाय। कई रीतना तो आपणे जोईए बनावट हाइड्राइड नी बनावट तो के द्विअंगी धातुना संयोजन द्विअंगी धातुना संयोजननी जल विभाजन प्रक्रिया करवाथी हाइड्राइड मेळवी शकाय। तो आपणे एक बे उदाहरण जोईए। तेमां पहेलुं उदाहरण आपणे लईए के धातुनो द्विअंगी संयोजन कोई पण एक विचारी आपणे के भाई એમોનિયાની બનાવટ કરવી હોય તમારે તો કેલ્શિયમ નાઇટ્રાઇડ લઈએ એટલે કેલ્શિયમ નાઇટ્રાઇડનું સૂત્ર શું થાય છે Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ એ જળ વિભાજન ક્રિયા કરો તમે પ્લસ H2O એટલે કે પાણી એટલે તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે Ca OH twice। હવે મિત્રો જો કેલ્શિયમ 3 મોલ છે એટલે તમારે 3 મોલ કરવા પડે। ઓક્સિજન કેટલા છે અહીંયા તો કે 3 2 6 એટલે તમારે અહીંયા 6 કરવા પડે। તો 2 નાઇટ્રોજન અને 6 2 12 હાઇડ્રોજન એટલે પ્લસ 2NH3 એટલે અહીંયા તમને શું મળ્યું એમોનિયા। એવી જ રીતના બીજું એક ઉદાહરણ લઈએ આપણે फॉस्फेट नी बनावट तो कैल्शियम फॉस्फाइड तमे लई शको Ca3P2 कैल्शियम फॉस्फाइड प्लस H2O इट्स गिव अहीं पर तमने मळशे कैल्शियम हाइड्रोक्साइड कैल्शियम 3 मोल छे एटले तमारे 3 मोल करवा पड़े ऑक्सीजन 3 2 6 छे एटले तमारे पानी ना 6 मोल करवा पड़े એટલે 2 ફોસ્ફરસ અને 12 હાઇડ્રોજન એટલે કે 2PH3 એટલે અહીંયા તમને મળ્યો ફોસ્ફીન। આવી જ રીતના આર્સિન સ્ટીબાઇન અને બિસ્મથ હાઇડ્રેટ એટલે કે બિસ્મુથાઇડ ની હાઇડ્રેટ ની બનાવટ કરી શકાય। તો મિત્રો આજનો લેક્ચર છે આપણે અહીં હાઇડ્રેટ પૂરતો રાખશું। આવતીકાલે આપણે ધાતુ સાથે પ્રક્રિયા હેલોજન સાથે પ્રક્રિયા અને ઓક્સિજન સાથે પ્રક્રિયા છે એ આપણે ભણીશું। નમસ્તે મિત્રો।